કેન્દ્ર સરકારે દેશના તમામ રાજ્યોને 27 ડિસેમ્બરે પોતપોતાના રાજ્યોમાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓની ચકાસણી કરવા મોકડ્રિલનું આયોજન કરવા ફરમાન કર્યું તેની સામે સવાલ ઉઠ્યા છે મેડિકલ નિષ્ણાંતો આ કવાયતને ભેંસ ભાગોડે છાસ છાગોડે અને ઘરમાં ધમાધમ જેવી ગણાવી રહ્યા છે ભારતમાં કોરોનાનો ખતરો હજુ છે જ નહીં ત્યારે મોકડ્રિલનો મતલબ નથી એવો તેમનો મત છે તેમના મતે દરેક રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટ મંગાવીને ચકાસણી કરી જ શકાય અને તેના માટે આવો મોટો તમાસો કરવાની જરૂર નથી નિષ્ણાંતોના મતે આ પ્રકારની ડ્રીલથી લોકોમાં ગભરાટ પણ ફેલાશે એક તરફ સરકાર પોતે કહી રહી છે કે કોરોનાનો કોઈ ખતરો ભારતમાં નથી ને બીજી તરફ મોકડ્રીલ કરાવાશે તેથી લોકોને એવું લાગશે કે સરકાર વાસ્તવિકતા છુપાવી રહી છે આ પ્રકારની મોકડ્રીલથી આરોગ્ય કર્મચારીઓનો પણ સમય બગડશે કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સચિવોને લખેલા પત્રમાં ભૌગોલિક રીતે તમામ જિલ્લાઓમાં પૂરતી હેલ્થ ફેસિલિટી છે કે નહીં તે ચકાસવા કહ્યું છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી વિશ્વભરમાં કોરોનાના ખતરાને વધતો જોઈ સફાળી જાગેલી કેન્દ્ર સરકારે રાજ્યોમાં ઓક્સિજનની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે આરોગ્ય મંત્રાલયે રાજ્ય સરકારોને પત્ર લખીને તમામ રાજ્યોને ઓક્સિજનના પુરવઠામાં કોઈ કમી ન થાય તેનું ધ્યાન રાખવા આદેશ આપ્યો છે વેન્ટિલેટર અને ઓક્સિજન સપ્લાય મશીનોને સારી સ્થિતિમાં રાખવા પણ આદેશ અપાયો છે કોરોનાની બીજી લહેર વખતે ઓક્સિજનની તંગીના કારણે મોટા પ્રમાણમાં મોત થયા હતા તેથી સરકાર કોઈ ચાન્સ લેવા નથી માંગતી કેન્દ્ર સરકારે ચીન જાપાન દક્ષિણ કોરિયા હોંગકોંગ અને થાઇલેન્ડ એમ પાંચ દેશમાંથી આવતા મુસાફરો માટે આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કર્યો છે કોઈપણ મુસાફરમાં કોવિડ નાઇન્ટીનના લક્ષણો દેખાય કે ટેસ્ટ પોઝિટિવ આવે તો ક્વોરન્ટાઇન કરવામાં આવશે સરકારના સૂત્રોનું કહેવું છે કે અત્યારે ચોવીસ કલાકમાં સરેરાશ કોરોનાના બસો જેટલા નવા કેસ આવે છે અને ભારતમાં સાડા ત્રણ હજાર જેટલા જ એક્ટિવ કેસ છે પણ સરકાર કોઈ ચાન્સ લેવા નથી માંગતી કોરોનાના પહેલા તબક્કા વખતે થયેલી એવી બદનામી ન થાય એટલે સરકાર સતર્ક છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી 2022 ના રોજ કન્યાકુમારીથી શરૂ થયેલ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અત્યાર સુધીમાં દસ રાજ્યોમાં સફર કરી ચુકી છે એક સપ્તાહના વિરામ બાદ ત્રણ જાન્યુઆરીથી ફરી બીજા ચરણમાં યાત્રા શરૂ થશે હવે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ઉત્તર પ્રદેશ પંજાબ તેમજ જમ્મુ કાશ્મીર પહોંચશે આ દરમિયાન રાહુલ ગાંધી તેમની છબી બદલવામાં તો કાયમ રહ્યા છે પરંતુ આ યાત્રાથી કોંગ્રેસને કેટલો લાભ થયો છે એ વિચાર મહત્વનો બની જાય છે રાજકીય વિશ્લેષકો અનુસાર આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ વિપક્ષ દ્વારા ઉભી કરેલી તેમની છબી ધ્વસ્ત કરીને એક નવી તસવીર બનાવવામાં સફળતા મેળવી છે રાહુલ ગાંધી આ યાત્રા દરમિયાન ક્યારેક બાળકી સાથે રમતા તો ક્યારેક વૃદ્ધ મહિલાને ભેટતા તો ક્યારેક તેની માતાના બૂટની દોરી બાંધતા જોવા મળ્યા છે દરેક વખતે રાહુલ ગાંધીએ લોકોના માનસ પટ પર એક નવી છબી બનાવી છે રાહુલ ગાંધીની યાત્રાથી દક્ષિણના રાજ્યોમાં કોંગ્રેસનું પ્રભુત્વ વધવામાં મદદ મળી છે

નવી દિલ્હીમાં લગાવેલા પોસ્ટરોમાં વિવિધ પ્રકારના નારાઓ લખ્યા છે અને કેટલાક પોસ્ટરોમાંથી પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધીની તસવીરો જ ગાયબ કરી દેવામાં આવી છે જોકે કેટલીક તસવીરોમાં રાહુલ ગાંધીના માતા સોનિયા ગાંધી અને બહેન પ્રિયંકા ગાંધી સાથે જોવા મળી રહ્યા છે પરંતુ આ પોસ્ટરોમાં પ્રિયંકા અને સોનિયા ગાંધીની તસવીરો નાની કરી દેવામાં આવી છે રાજકીય ગલિયારોમાં આ તસવીરથી અને પોસ્ટરોથી એક ચર્ચા ચાલી રહી છે કે કોંગ્રેસ કાર્યકરોથી શું આ મોટી ભૂલ થઈ છે કે જાણી જોઈને તસવીરોનું કદ નાનું કરવામાં આવ્યું છે શું આ કોંગ્રેસની કોઈ રાજનીતિનો હિસ્સો છે તો રાજધાની દિલ્હીમાં મુખ્ય માર્ગો ઉપર લગાવેલા પોસ્ટરો શું એ વાતની સાબિતી કે સંકેત છે કે કોંગ્રેસમાં જ કોઈ નવી આંતરિક રાજકીય ઘટનાથી શરૂઆત થઈ રહી છે અથવા તો રાહુલ યુગની આ શરૂઆતના સંકેત છે આવી અનેક ચર્ચાઓ સાથે અને પ્રશ્નો સાથે દિલ્હીના રાજમાર્ગો પર લગાવેલા પોસ્ટરો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી લેમા લાલ કિલ્લા પરથી જનતાને સંબોધન દરમિયાન મીડિયા પર કેન્દ્ર સરકારના इशारे કામ કરીને નફરત ફેલાવવાનો આક્ષેપ કરીને નવી ચર્ચા જગાવી છે રાહુલે કહ્યું કે મીડિયા હિન્દુ મુસ્લિમના નામે 24 કલાક નફરત ફેલાવે છે પણ મેં મારી યાત્રામાં જોયું છે કે દેશમાં લોકોમાં ભાઈચારો છે દરેક વ્યક્તિ એકબીજાને પ્રેમ કરે છે રાહુલે એ સ્પષ્ટતા પણ કરી કે મીડિયાનો વાંક નથી કેમ કે બહારની શક્તિ તેમને નિયંત્રિત કરી રહી છે લોકોનું ધ્યાન વાસ્તવિક સમસ્યાઓ તરફ ન જાય એટલે નફરત રહી છે રાહુલે રવિવારે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સમાધિ પર જઈને શ્રદ્ધાંજલિ આપી હતી રાહુલે બતાવેલા સૌજન્યની પણ પ્રશંસા થઈ રહી છે મીડિયામાં રાહુલની વાતને ઘણા લોકો સમર્થન આપી રહ્યા છે તેમનું માનવું છે કે પ્રિન્ટ મીડિયા અંશે હજુ પત્રકારત્વના સિદ્ધાંતોને વળગી રહ્યું છે અને દેશની સમસ્યાઓ અંગે બોલે છે પણ મોટા ભાગની ટીવી ચેનલો હિન્દુ મુસ્લિમ મુદ્દા પર જ કેન્દ્રિત થયેલી છે અને ચોક્કસ રાજકીય એજન્ડા માટે પોતાનો ઉપયોગ થવા દેશે બ્યુરો રિપોર્ટ જીએસટીવી હેઠળ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ ભારત જોડો યાત્રા હાલમાં દિલ્હી પહોંચી ચૂકી છે આ યાત્રા નવ દિવસનો બ્રેક લઈ ત્રણ જાન્યુઆરીથી ફરી શરૂ કરાશે ત્યારે કોંગ્રેસ નેતાએ ભાજપના નેતાઓને યાત્રામાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે અને એક એવું નિવેદન આપ્યું છે જેની ચર્ચા ચારે તરફ છે જયરામ રમેશે કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ અને નીતિન ગડકરી સાથે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુને યાત્રા સાથે જોડાવાનું આમંત્રણ આપ્યું છે આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટીની મજબૂતીને રાજનાથ અને નીતિન ગડકરી માટે લાભકારક હોવાનું પણ જણાવ્યું હતું મજબૂત કોંગ્રેસથી ગડકરી અને રાજનાથસિંહને ખૂબ લાભ થશે એવું જયરામ રમેશે કહ્યું ભારત જોડો યાત્રાનું પરિણામ મજબૂત કોંગ્રેસ હશે ભારત જોડો યાત્રાના માધ્યમથી કોંગ્રેસ અને રાહુલ ગાંધીની નફરતના માર્કેટમાં પ્રેમની દુકાનો ખોલવા આવ્યા છે જો ભાજપના નેતાઓ ભારતને એક કરવામાં તેનું યોગદાન આપવા માંગતા હોય તો આ યાત્રામાં જોડાઈ શકે છે તેમનું પણ સ્વાગત છે કોંગ્રેસના નેતાએ કહ્યું કે ભારત જોડો યાત્રામાં સામેલ થવા માટે જે આવી શકે છે તમામનું સ્વાગત છે ચાહે તે નીતિન ગડકરી હોય કે રક્ષા મંત્રી રાજનાથસિંહ હોય કે પછી પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ હોય જે કોઈ પણ ભારતને એકત્ર કરવા અને નફરત સામે લડવા ઈચ્છતું હોય ત્યાં યાત્રામાં જોડાઈ શકે છે અને તેમનું સ્વાગત છે કોંગ્રેસે કેન્દ્રીય મંત્રીમંડળ તરફથી રક્ષા દળના કર્મચારી અને પરિવાર પેન્શન ધારકો માટે વન રેન્ક વન પેન્શન ના પ્રસ્તાવને મંજૂરી આપવાની બાબતનું સ્વાગત કર્યું છે આ બાબતે પાર્ટીનું કહેવું હતું કે આ નિર્ણય ભારત જોડો યાત્રાની અસર છે રેન્ક વન પેન્શન યોજનાને રિવાઇઝ કરવામાં આવી છે તેના બે દિવસ પહેલા કેટલાક પૂર્વ સૈનિકોએ આ બાબતને લઈને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે દાવો કર્યો છે કે વન રેન્ક વન પેન્શન યોજનાને સંપૂર્ણ રીતે લાગુ કરવામાં આવી નથી જેની ઘોષણા યુપીએ સરકારે કરી હતી વધુમાં રમેશે કહ્યું કે શનિવારે રાત્રે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ જેમાં નિર્ણય કરવામાં આવ્યો કે પૂર્વ સૈન્ય કર્મીઓને બાકીની રકમ આપવામાં આવે કેટલાક મહિના પહેલા કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને ઓઆરઓપી ના વિષય ઉપર માર્ચ બે હજાર સુધીનો સમય માંગ્યો હતો કેટલાક પૂર્વ સૈનિકો એકવીસ ડિસેમ્બરના રોજ રાહુલ ગાંધીને મેવાતમાં મળ્યા હતા અને આ બાબતે વાતચીત કરી હતી તેમણે કહ્યું હતું કે તેમને કોઈ રકમ મળી નથી અમે આ મુલાકાતનો પ્રચાર કર્યો હતો અને તેના બે દિવસમાં જ આવો નિર્ણય લેવામાં આવ્યો આ નિર્ણય ભારત જોડો યાત્રાની જ અસર છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી આગળ વાત કરીએ તો મોદી સરકારે સંસદનું શિયાળુ સત્ર એક અઠવાડિયા પહેલા જાહેરાત કરી છે શરૂ થયેલું શિયાળુ સત્ર ડિસેમ્બર સુધી ચાલવાનું હતું પણ વિપક્ષોએ મુદ્દે મચાવતા સત્ર વહેલું પૂરું કરી દેવાયું અરુણાચલ પ્રદેશના તવાંગમાં આવેલા યાંગસે ચીનના લશ્કર સાથે થયેલા સંઘર્ષ અંગેની ચર્ચાની માંગ પર અડેલા વિપક્ષોએ સંસદની કાર્યવાહી ઠપ કરી દીધી હતી કોંગ્રેસ સહિતના વિપક્ષના નેતાઓએ ગુરુવારે જ બેઠક કરીને સંસદમાં ચીન સહિતના મુદ્દે આક્રમક બનીને સરકારનો જવાબ માંગવાનો નિર્ણય લીધો હતો ત્યાં સત્ર જ સમેટી લેવાયું વિપક્ષો આ જાહેરાતની ટીકા કરી રહ્યા છે તેમનો દાવો છે કે સરકાર ચીન સામે નબળી સાબિત થઈ છે તેથી ચર્ચાની હિંમત નથી બતાવતી આ કારણે જ સત્ર વહેલું સમાપ્ત કરી દેવાયું તો સામે સરકારની અલગ જ દલીલ છે સરકારના સૂત્રોનું કહેવું છે કે વિપક્ષો બેવડા ધોરણ ધરાવે છે વિપક્ષના જ કેટલાક નેતાઓએ ક્રિસમસ વેકેશન માટે સત્ર વહેલું સમાપ્ત કરવાની રજૂઆત કરી હતી તો સરકારે તેમની વાત માની તો હવે સરકાર પર દોષારોપણ કરાઈ રહ્યું છે બ્યુરો રિપોર્ટ કેબિનેટના સૌથી સિનિયર મંત્રી વિજેન્દ્ર યાદવે ધડાકો કર્યો છે કે બિહારમાં ભાજપ જેડીયુ તૂટવાનું કારણ બિહાર ભાજપના બે નેતા વિજય સિન્હા અને ડોક્ટર સંજય જયસ્વાલ છે વિજય સિન્હા પહેલા વિધાનસભાના સ્પીકર હતા અને હાલમાં વિધાનસભામાં વિપક્ષના નેતા છે ડોક્ટર સંજય જયસ્વાલ બિહાર ભાજપ પ્રદેશ પ્રમુખ છે વિજય સિન્હા વિધાનસભાના સ્પીકર તરીકે સતત કુમારને ખરાબ સ્થિતિમાં મૂકી દેતા હતા એક વખત નીતિશકુમાર ગૃહમાં જ વિજય સિન્હા પર ગુસ્સે થઈ ગયા હતા ડોક્ટર સંજય જયસ્વાલ નીતિશ સરકારમાં મંત્રી હતા પણ સતત કુમાર સરકારની ટીકા કર્યા કરતા હતા યાદવનો દાવો છે કે નીતિશે આ મુદ્દે ભાજપ હાઈકમાન્ડનું ધ્યાન દોર્યું હતું હાઈકમાન્ડે તેમને ચૂપ રહેવા કહેલું પણ બંનેએ આ સૂચનાને ના ગણકારી અને તેમાં જોડાણ તૂટી ગયું નીતિશકુમારે જેડીયુના ખુલ્લા સત્રમાં ખુલાસો કર્યો છે કે વિજેન્દ્ર યાદવે જે જેડીયુ ભાજપથી અલગ થઈને આરજેડી સાથે જાય તેવું સૂચન સૌથી પહેલા કર્યું હતું બ્યુરો રિપોર્ટ જીએસટી સરકારે રાજ્યની તમામ સરકારી ઇમારતોને રંગવા માટે ગાયના છાણમાંથી બનેલા રંગના ઉપયોગ ફરજિયાત કરવાનો આદેશ આપ્યો જેના નીતિન ગડકરીએ વખાણ કર્યા છે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે આદેશ આપ્યો હતો કે રાજ્યની તમામ સરકારી ઇમારતોને રંગવા માટે ગાયના છાણમાંથી બનેલા કુદરતી રંગનો ઉપયોગ કરવામાં આવે આ આદેશનું પાલન નહીં કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ નિર્ણય બદલ ભુવેશ બઘેલને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે કુદરતી રંગના ઉપયોગથી પર્યાવરણનું રક્ષણ તો થશે જ પણ ખેડૂતોને રોજગારીની નવી તકો મળશે તેથી ખેડૂતોને ફાયદો થશે દેશના બીજા રાજ્યોએ પણ આ રસ્તે આગળ વધવું જોઈએ જો કે બઘેલે ગડકરીનો આભાર માન્યો છે પણ સાથે પીએમ મોદી પર કટાક્ષ પણ કર્યો છે બઘેલે લખ્યું કે છત્તીસગઢની સરકારના કર્મયોગને એક કર્મયોગી જ સમજી શકે છે માત્ર શબ્દોથી નહીં પણ સારા ઇરાદાથી દેશ અને રાજ્ય અન્ય લોકો માટે પ્રેરણારૂપ બને છે ભગવાન આદર એ ગાંધીનો માર્ગ છે દેશમાં એક હજાર ચારસો બોતેર આઈએ એસ અને આઠસો ચોસઠ આઈપીએસ મળીને ત્રેવીસો થી વધુ જગ્યાઓ ભરાયેલી જ નથી દેશભરમાં આઈએસ અધિકારીઓની કુલ છ હજાર સાતસો નેવ્યાસી જગ્યા જ્યારે આઈપીએસની ચાર હજાર નવસો ચોર્યાસી જગ્યા મંજૂર થયેલી છે તેમાંથી વધારે એટલે કે જેટલી જગ્યા ખાલી છે દેશમાં એવું એક પણ રાજ્ય નથી કે જ્યાં આઈએસ અને આઈપીએસ અધિકારીઓની મંજૂર થયેલી તમામ જગ્યાઓ ભરાયેલી હોય કેન્દ્ર સરકારના પર્સનલ પબ્લિક અને પેન્શન મંત્રાલયે આ માહિતી આપી છે રાજ્યો દ્વારા આ અંગે વારંવાર રજૂઆત કરાઈ છે ઉચ્ચ અધિકારીઓની અછતને કારણે વહીવટી કામોમાં વિલંબ થાય છે અને કાયદો વ્યવસ્થાને જાળવણીમાં તકલીફ પડે છે પૂરતા અધિકારી ન હોવાથી આઈપીએસ અને આઈએસ અધિકારીઓને વધારાની કામગીરી પણ નવો ચોંકાવનારો ખુલાસો એ છે કે દેશભરમાં આઈએસ અને આઈપીએસ અધિકારીઓની તમામ જગ્યાઓ પણ ભરેલાયેલી નથી દેશમાં એક હજાર ચારસો આઈએસ અને આઠસો ચોસઠ મળીને ત્રેવીસો થી વધુ જગ્યાઓ ભરાયેલી જ નથી દેશભરમાં આઈએએસ અધિકારીઓની કુલ છ હજાર સાતસો નેવ્યાસી જગ્યા જ્યારે આઈપીએસની ચાર હજાર નવસો જગ્યા મંજૂર થયેલી છે તેમાંથી ત્રેવીસો કરતા વધારે એટલે કે વીસ ટકા જેટલી જગ્યા ખાલી છે દેશમાં એવું એક પણ રાજ્ય નથી કે જ્યાં આઈએસ અને આઈપીએસ અધિકારીઓની મંજૂર થયેલી તમામ જગ્યાઓ ભરાયેલી હોય કેન્દ્ર સરકારના પર્સનલ પબ્લિક અને પેન્શન મંત્રાલયે આ માહિતી આપી છે રાજ્યો દ્વારા આ અંગે વારંવાર રજૂઆત કરાઈ છે ઉચ્ચ અધિકારીઓની અછતને કારણે વહીવટી કામોમાં વિલંબ થાય છે અને કાયદો વ્યવસ્થાને જાળવણીમાં તકલીફ પડે છે પૂરતા અધિકારી ન હોવાથી આઈપીએસ અને આઈએસ અધિકારીઓને વધારાની કામગીરી સોંપાઈ છે તેથી તેમના પર ભારણ વધી છે પણ તેનો ઉકેલ આવતો નથી બ્યુરો રિપોર્ટ જીએસટીવી વિશ્વભરમાં ખાદ્ય પદાર્થોનો કચરો એ વૈશ્વિક સમસ્યા છે તે માત્ર વિકસિત દેશો કે વિકાસશીલ દેશોની સમસ્યા નથી ખોરાકનો બગાડ એક એવી સમસ્યા છે જેની અસર માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશો ભોગવી રહ્યા છે ભારતમાં પણ આ સમસ્યા વધુ ને વધુ ગંભીર બની રહી છે ખોરાકના બગાડની સમસ્યાને દૂર કરવા માટે કેન્દ્ર સરકારે રાજ્યોને શાળાના અભ્યાસક્રમમાં ખોરાકનો બગાડ અટકાવવા માટે એક અલગ સબ્જેક્ટ ઉમેરવા માટે કહ્યું છે એક રિપોર્ટ અનુસાર વિશ્વમાં આપણે જેટલો ખોરાકનો બગાડ કરીએ છીએ તે દર વર્ષે એકસો કરોડ લોકોને ખવડાવી શકાય છે એક વ્યક્તિ વર્ષે ચોરાણુ કિલો અન્ન એઠું મૂકે છે ભારત સરકારે ખોરાકનો બગાડ રોકવા માટે તમામ રાજ્યોને જાગૃતિ અભિયાન શરૂ કરવા સૂચના આપી છે આ અંતર્ગત કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને શાળાના અભ્યાસક્રમમાં ખોરાકનો બગાડ અટકાવવા માટે એક ચેપ્ટર શરૂ કરવા જણાવ્યું છે અભ્યાસક્રમમાં પ્રિવેન્શન ઓફ ફૂડ વેસ્ટેજ નામનું પ્રકરણ શરૂ કરવા કહેવામાં આવ્યું છે પ્રશ્ન એ ઉભો થાય છે કે શું માત્ર શાળાના અભ્યાસક્રમમાં એક અલગ પ્રકરણ ઉમેરીને આ સમસ્યા સામે લડી શકાય જો કે આ એક પહેલ પણ સારી છે અને તે શરૂ થતા ખુશ થવું જોઈએ ભારતમાં ખાદ્ય પદાર્થોના બગાડ અંગે યુએનપી એટલે કે યુનેપના ફૂડ વેસ્ટ ઇન્ડેક્સના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે જેના આધારે કહેવામાં આવ્યું છે કે ભારતમાં ફૂડ વેસ્ટનો સૌથી મોટો પડકાર છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે અમેરિકાની સંસદમાં આપેલા ભાષણની યાદ અપાવી દીધી છે ડિસેમ્બર 1941 ની સાલમાં નાઝી જર્મની વિરુદ્ધ લડી રહેલા દુનિયાભરમાં જાણીતા થઈ ગયા હતા એ સમયે વિન્સ્ટન ચર્લિલે અમેરિકાની સંસદમાં ઉભા રહીને ત્રીસ મિનિટ ભાષણ કર્યું હતું એક ભયાનક યુદ્ધે યુરોપને પોતાના શકુંજામાં લઈ લીધું છે પડોશી દેશ એકબીજા પર બોમ્બ અને ગોળીઓ વરસાવી રહ્યા છે અને એવું લાગે છે કે આ ખતમ જ નહીં થાય ચર્લિલની આ મુલાકાત અને ભાષણને ઇતિહાસમાં વોશિંગ્ટન આવનારા કોઈ પણ વિદેશી નેતાની સૌથી મહત્વની મુલાકાત માનવામાં આવે છે 81 વર્ષ બાદ લગભગ એ જ તારીખે જ તેની આસપાસ અમેરિકન સંસદમાં યુદ્ધની વચ્ચે વધુ એક ચર્ચિત નેતાનું સ્વાગત કરવામાં આવ્યું છે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર જેલેન્સ્કી કે જેનો દેશ છેલ્લા 10 મહિનાથી રશિયા સામે લડી રહ્યો છે રશિયા સામે લડી રહેલા જેલેન્સ્કીએ યુદ્ધ દરમિયાન સૈનિકો અને નાગરિકોની વચ્ચે જઈને લોકોના મન જીતી લીધા હતા જેલેન્સ્કી અમેરિકન સાંસદમાં કરેલા ભાષણે વિન્સ્ટન ચર્લિલના ઐતિહાસિક અને નિર્ણાયક ભાષણની યાદ અપાવી દીધી હતી ભાષણમાં અનેક મુદ્દાઓ રજૂ કર્યા હતા જેમાં તેમણે કહ્યું હતું કે ઓગણીસો ચુમ્બાળીસ માં ક્રિસમસમાં અમેરિકી સેના હિટલરનો જે રીતે સામનો કર્યો હતો તે જ રીતે યુક્રેની સેના પણ આ ક્રિસમસમાં પુતિનની સેના સામે લડવાની છે યુક્રેન કોઈ દિવસ સરેન્ડર નહીં કરશે બ્યુરો રિપોર્ટ જીએસ રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધના દસ મહિના બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી પહેલી વખત અમેરિકાની મુલાકાતે ગયા છે પરંતુ જે રીતે રશિયાથી છુપાતા તેઓ અમેરિકા પહોંચ્યા છે તે પણ વિચારવાલાયક બાબત છે રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધના દસ મહિના બાદ યુકેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી પહેલી વખત અમેરિકાની મુલાકાતે ગયા છે પરંતુ જે રીતે રશિયાથી છુપાતા તેઓ અમેરિકા પહોંચ્યા છે તે પણ વિચારવા લાયક છે જેલેન્સકી હજુ બાવીસ ડિસેમ્બરે યુક્રેનના પૂર્વ હિસ્સામાં યુદ્ધથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાતે હતા ત્યાંથી તેમને ટ્રેન દ્વારા પોલેન્ડ લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં અમેરિકા એરફોર્સનું વિશેષ વિમાન તેમને અમેરિકા લઈ જવા તૈયાર ઉભું હતું એક ચર્ચા મુજબ પશ્ચિમી દેશો સૈન્યના ગઠબંધન નોટાના ગુપ્ત વિમાન અને એક એફ ફિફટીન ફાઇટર જેટ પણ આ રસ્તે તેમની સાથે હતું અઠવાડિયાથી શરૂઆતથી જેલેન્સ્કી અમેરિકાની મુલાકાતે હોવાના અહેવાલ હતા જોકે સત્તાવાર તેવી કોઈ જાહેરાત કરવામાં નથી આવી પરંતુ બુધવારે સવારે તેઓ અમેરિકા પહોંચ્યા પછી જ બધાએ રાહતનો શ્વાસ લીધો હતો શાંતિના સમયમાં પણ અમેરિકામાં અન્ય દેશોના રાષ્ટ્રપતિઓને સખત સુરક્ષા આપવામાં આવે છે પરંતુ યુદ્ધના સમયે નેતાઓને જોખમ વધુ હોય છે રશિયાના મિસાઇલ હુમલાની જોખમને કારણે હવાઈ સફરનું ભારે જોખમ હતું તેથી તેમને રાતના જ યુક્રેનથી પોલેન્ડ સુધી ટ્રેનમાં લઈ જવામાં આવ્યા હતા વહેલી સવારે તેઓ બંને દેશની સીમા પર આવેલા શહેર શેમિશ્વલ રેલવે સ્ટેશન પર દેખા હતા અને ત્યાંથી બ્લેક કલરની શેબરોલે કારમાં બેસીને એસી કિલોમીટર દૂર પશ્ચિમ જયશુ એરપોર્ટ પર પહોંચ્યા હતા બ્યુરો રિપોર્ટ યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને લગભગ દસ મહિનાનો સમય થઈ ગયો છે બંને પક્ષે ભારે ખુવારી થઈ છે ત્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે રશિયા યુક્રેન સાથેના યુદ્ધને ખતમ કરવા માંગે છે અને ધીરે ધીરે વાતચીતથી થઈ શકે છે પુતિનનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી અમેરિકાની મુલાકાતે છે અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને યુદ્ધમાં અમેરિકા યુક્રેન સાથે હોવાનું કહ્યું હતું

તેની સામે રશિયાએ સ્પષ્ટ શબ્દોમાં નારાજગી પણ વ્યક્ત કરી હોવાનું કહેવાય છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી મરાદને શ્રીલંકાને જોડતા પુલ વિશે અલગ અલગ દાવાઓ અને અલગ અલગ વાર્તાઓ છે તે રામસેતુ ફરી એકવાર ચર્ચામાં આવી ગયો છે ભારતમાં રામસેતુ પર ઘણા વિવાદ અને રાજનીતિ ચાલી રહી છે ફરી એક વખત રામસેતુ રાજકીય પાર્ટીઓનો મુદ્દો બની ગયો છે

અંગ્રેજો તેને એડમ્સ બ્રિજ કહે છે બીજી બાજુ મુસ્લિમોએ દાવો કર્યો કે રામસેતુને આદમે બનાવ્યો હતો વૈજ્ઞાનિકો આ વાર્તાઓમાં વિશ્વાસ કરતા નથી તેઓ તેને કુદરતી ઘટના માને છે ભારતમાં રામ સેતુનો વિવાદ બે હજાર પાંચમાં શરૂ થયો હતો તત્કાલીન મનમોહનસિંહની સરકારે સેતુ સમુદ્રમ શિપિંગ કેનાલ પ્રોજેક્ટને આગળ વધારવા માટે લીલી ઝંડી આપી હતી આ પ્રોજેક્ટ હેઠળ આ પુલને તોડીને એક રસ્તો તૈયાર કરવાનો હતો કે જેથી બંગાળની ખાડીમાંથી આવતા જહાજોને શ્રીલંકાની આસપાસ જવું ન પડે કે જેનો મુખ્ય ઉદ્દેશ સમય અંતર અને ઈંધણ બચાવવાનો હતો જોકે હિન્દુ સંગઠનોએ તેનો વિરોધ કર્યો અને આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ઉલ્લેખનીય છે કે સેતુ સમુદ્રમ પ્રોજેક્ટને વાજપેયી સરકારમાં મંજૂરી આપવામાં આવી હતી

સિદ્ધાર્થ આનંદ નિર્દેશિત આ ફિલ્મમાં દીપિકા પદુકોણ અને જોન અબ્રાહમ પણ મુખ્ય ભૂમિકામાં છે હાલ પઠાણ ફિલ્મ બહાર વિવાદનો સામનો કરી રહી છે જોકે આ ફિલ્મે નવો રેકોર્ડ બનાવ્યો છે પઠાણ આઈસીઈ થિયેટર ફોર્મેટમાં રિલીઝ થનારી પહેલી ભારતીય ફિલ્મ બનવાની છે યશરાજ ફિલ્મસે પઠાણ માટે એક નવી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે આઈસીઈ થિયેટરમાં સાઇડ પેનલ હોય છે જે મુખ્ય સ્ક્રીન સાથે એક પેરીફેરલ વિઝન બનાવે છે જેનાથી સ્ક્રીન પર કલર અને સ્પીડ ને વધારી શકાય છે ઇન્ટરનેશનલ સ્તરે વાત કરીએ તો ડોક્ટર સ્ટ્રેન્જ ઇન ધ મલ્ટીવર્સ ઓફ મેડનેસ ટોપ ગન મેવરિક વગેરે જેવી ફિલ્મો આ હાઈ એન્ડ ફોર્મેટમાં આઈસીઇ થિયેટર્સ માં રિલીઝ થઈ ચુકી છે યશરાજ ફિલ્મ ના નિવેદન મુજબ દિલ્હી એનસીઆર માં બે પીવીઆર સિનેમા સાઇટ સાથે અવતાર ધ વે ઓફ વોટર ની સ્ક્રીનિંગ સાથે ભારતમાં આ ફોર્મેટ ની શરૂઆત થઈ ચુકી છે બ્યુરો રિપોર્ટ ખાદ્ય પદાર્થોનો કચરો એ વૈશ્વિક સમસ્યા છે તે માત્ર વિકસિત દેશો કે વિકાસશીલ દેશોની સમસ્યા નથી ખોરાકનો બગાડ એક એવી સમસ્યા છે જેની અસર માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશો ભોગવી રહ્યા છે ભારતમાં પણ આ સમસ્યા વધુ ને વધુ ગંભીર બની રહી છે ખોરાકના બગાડની સમસ્યાને દૂર કરવા માટે કેન્દ્ર સરકારે રાજ્યોને શાળાના અભ્યાસક્રમમાં ખોરાકનો બગાડ અટકાવવા માટે એક અલગ સબ્જેક્ટ ઉમેરવા માટે કહ્યું છે એક રિપોર્ટ અનુસાર વિશ્વમાં આપણે જેટલો ખોરાકનો બગાડ કરીએ છીએ તે દર વર્ષે વર્ષે કરોડ લોકોને ખવડાવી શકાય છે એક વ્યક્તિ ચોરાણું કિલો અન્ન એઠું છે ભારત સરકારે ખોરાકનો બગાડ રોકવા માટે તમામ રાજ્યોને જાગૃતિ અભિયાન શરૂ કરવા સૂચના આપી છે આ અંતર્ગત કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને શાળાના અભ્યાસક્રમમાં ખોરાકનો બગાડ અટકાવવા માટે એક ચેપ્ટર શરૂ કરવા જણાવ્યું છે અભ્યાસક્રમમાં પ્રિવેન્શન ઓફ ફૂડ વેસ્ટેજ નામનું પ્રકરણ શરૂ કરવા કહેવામાં આવ્યું છે પ્રશ્ન એ ઉભો થાય છે કે શું માત્ર શાળાના અભ્યાસક્રમમાં એક અલગ પ્રકરણ ઉમેરીને આ સમસ્યા સામે લડી શકાય જો કે આ એક પહેલ પણ સારી છે અને તે શરૂ ખુશ થવું જોઈએ ભારતમાં ખાદ્ય પદાર્થોના બગાડ અંગે એટલે કે યુનેપના ફૂડ વેસ્ટ ઇન્ડેક્સના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે જેના આધારે કહેવામાં આવ્યું છે કે ભારતમાં ફૂડ વેસ્ટનો સૌથી મોટો પડકાર છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી ખાદ્ય પદાર્થોનો કચરો એ વૈશ્વિક સમસ્યા છે તે માત્ર વિકસિત દેશો કે વિકાસશીલ દેશોની સમસ્યા નથી ખોરાકનો બગાડ એક એવી સમસ્યા છે જેની અસર માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશો ભોગવી રહ્યા છે ભારતમાં પણ આ સમસ્યા વધુને વધુ ગંભીર બની રહી છે ખોરાકના બગાડની સમસ્યાને દૂર કરવા માટે કેન્દ્ર સરકારે રાજ્યોને શાળાના અભ્યાસક્રમમાં ખોરાકનો બગાડ અટકાવવા માટે એક અલગ સબ્જેક્ટ ઉમેરવા માટે કહ્યું છે એક રિપોર્ટ અનુસાર વિશ્વમાં આપણે જેટલો ખોરાકનો બગાડ કરીએ છીએ તે દર વર્ષે એકસો કરોડ લોકોને ખવડાવી શકાય છે એક વ્યક્તિ વર્ષે ચોરાણું કિલો અન્ન એઠું મૂકે છે ભારત સરકારે ખોરાકનો બગાડ રોકવા માટે તમામ રાજ્યોને જાગૃતિ અભિયાન શરૂ કરવા સૂચના આપી છે આ અંતર્ગત કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને શાળાના અભ્યાસક્રમમાં ખોરાકનો બગાડ અટકાવવા માટે એક ચેપ્ટર શરૂ કરવા જણાવ્યું છે અભ્યાસક્રમમાં પ્રિવેન્શન ઓફ ફૂડ વેસ્ટેજ નામનું પ્રકરણ શરૂ કરવા કહેવામાં આવ્યું છે પ્રશ્ન એ ઉભો થાય છે કે શું માત્ર શાળાના અભ્યાસક્રમમાં એક અલગ પ્રકરણ ઉમેરીને આ સમસ્યા સામે લડી શકાય જોકે આ એક પહેલ પણ સારી છે અને તે શરૂ થતા ખુશ થવું જોઈએ ભારતમાં ખાદ્ય પદાર્થોના બગાડ અંગે યુએનપી એટલે કે યુનેપના ફૂડ વેસ્ટ ઇન્ડેક્સના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે જેના આધારે કહેવામાં આવ્યું છે કે ભારતમાં ફૂડ વેસ્ટનો સૌથી મોટો પડકાર છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી